પ્રેઈઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાઓ. સુંદર સમયને માટે ફરી એકવાર પ્રભુએ આપણને ટાઈમ આપ્યો તેના વચનો શીખવાને માટે. આજે આપણે આત્માઓનું જગત પાર્ટ 3 શીખવાના છે. તેની અંદર દેવનું મન, માણસનું મન, શૈતાનનું મન એના વિશે આપણે શીખવાના છે. પ્રેઈઝ ધ લોર્ડ. આવો આપણે વચન પાસે જઈશું. એફેસી તેનો પહેલો અધ્યાય અને એની 17મી કલમથી 23મી કલમ સુધી વાંચીશું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારો બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા સી છે તમને શા માટે બોલાવવામાં આવ્યા છે તેને તમે જાણી શકો એમ પૌલ કહે છે. તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય અને તમને પ્રકટીકરણનો આત્મા મળે જેથી તેના નોતરાની આશા સી છે તમને શા માટે બોલાવવામાં આવ્યા છે. પવિત્રમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શું છે જે પવિત્ર આત્મામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સંપત્તિ છે એ કયા પ્રકારની સંપત્તિ છે તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણને વિશ્વાસ કરનારાઓમાં તેના શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુઈલામાંથી ઉઠાડ્યો અને ઉઠાડ્યા પછી 21મી કલમ સર્વ રાજસત્તા અધિકાર પરાક્રમ ધણીપણું અને કેવળ આ કાળમાંનું જ નહીં પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય તે કરતાં તેને ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યો. વળી સગળાને તેણે તેના પગ તળે રાખ્યા. સગળાને તેણે તેના પગ તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. તે તો તેનું શરીર છે એટલે જે સર્વ વાતે સગળાને ભરપૂર કરે છે તે તેનું ભરપૂરીપણું છે. પ્રેઈઝ ધ લોર્ડ. અહીંયા ગાડી એફેસીની અંદર આપણે જે કલમો વાંચી એ કલમોની અંદર પૌલ એવું સમજાવવા માંગે છે કે તમને એટલા માટે બોલાવવામાં આવ્યા છે, તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એટલા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેના મહિમાની સંપત્તિ શું છે, તેના મહિમાનું પરાક્રમ શું છે અને સર્વ અધિકારો પરાક્રમો સગળું તેને સ્વાધીન કરીને પોતે શિર બનીને મંડળીને એનો એ જ અધિકાર આપ્યો, એવો અધિકાર આપ્યો કે મંડળી સર્વ અધિકારો સર્વ સત્તા સર્વને સ્વાધીન કરી શકે એવો અધિકાર મંડળીને મળે અને એનું પ્રકટીકરણ તમને થાય માટે તમને બોલાવવામાં આવ્યા છે. એવી અદ્ભુત કલમો આપણે અહીંયા ગાડી એફેસીની અંદરથી વાંચી. હવે શા માટે પાઉલ ઘડી ઘડી જ્યારે તમે એફેસીનો પત્ર વાંચશો ત્યાં તમે એક બાબત એવી જોયા કરશો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઘડી ઘડી પાઉલ એમ કે છે આનો મર્મ તમે જાણો, આનું પ્રકટીકરણ તમે જાણો અને એની સાથે સાથે અધિકારો અધિપતિઓ સ્વર્ગીય સ્થાન વગેરે બાબત ઘડી અને ઘડી તમે ફેસીઓના પત્રની અંદર જોશો. શા માટે એને એ સ્થાનનું પ્રકટીકરણ મંડળીને આપવું હતું અને એ પવિત્ર સ્થાનનું એ સ્થાનનું પ્રકટીકરણ ક્યાંથી તે લાવ્યો, કેમ કે એ પ્રકટીકરણ એને ક્યાં મળ્યું એ બાબતને આપણે વાંચીશું. બીજો કોરિન્થીમાં આવીશું. બીજા કોરિન્થીની અંદર પૌલ એવું કહે છે કે એ પ્રકટીકરણ એને ત્રીજા આકાશમાંથી મળ્યું એમ લખવામાં આવ્યું છે. બીજો કોરિન્થી તેનો 12મો અધ્યાય અને હું તેની પહેલી કલમથી વાંચું છું.
શા માટે પાઉલનો ઉપદેશ બદલાઈ ગયો અને એટલું મોટું બ્રેક થ્રુ એને મળ્યું અને એણે જોયું, એણે અનુભવ કર્યો અને હવે પછી તેની મંડળીને આ આત્માઓનું રહસ્ય પ્રગટ થાય માટે તેણે મંડળીઓને આ શીખવ્યું. હવે અહીંયા ગાડી આમ લખેલું છે, અભિમાન કરવું તે લાભકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હવે હું પ્રભુના દર્શન તથા પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં એવા એક માણસને ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, તે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી, તે દેવ જાણે છે. જેને 14 વર્ષ ઉપર આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો અને એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર હતો હું જાણતો નથી, તે દેવ જાણે છે. કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો અને માણસોથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેને કહેવામાં આવી. એને પારાદેશમાં એવી જગ્યામાં સ્વર્ગીય સ્થાનમાં તેને ઉપાડી લેવામાં આવ્યો અને ઉપાડી લેવામાં આવ્યા પછી આત્માની અંદર તેણે જે મહિમા, જે ગૌરવ કહી ન શકાય એવા વાનાઓ જે તેણે જોયા, એ અનુભવના કારણે તેનો આખો જ મેસેજ બદલાઈ ગયો, તેનું આખું જ શિક્ષણ બદલાઈ ગયું. કેમ કે તે એણે જે જોયું એ એવું અદ્ભુત હતું કે તેણે કીધું કે ઓહ, આ એટલું મોટું પરાક્રમ છે, જે પરાક્રમ દેવના લોકોએ જાણવું ખૂબ જ જરૂરી છે. જેવી રીતના પ્રગટીકરણની અંદર યોહાન તે દિવસે પ્રભુના દિવસે તો આકાશ ખુલી ગયું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનું પ્રગટીકરણ યોહાનને બતાડવામાં આવ્યું. પણ અહીંયા ગાડી એફેસીઓના પત્રની અંદર પાઉલ જે પ્રગટીકરણ લખી રહ્યો છે અને ઘડી ઘડી લખી રહ્યો છે, એ કશુંક એવું જાણ્યું છે, એને એટલું મોટું પ્રગટીકરણ મળ્યું છે, એને એટલું મોટું જ્ઞાન મળ્યું છે દેવ વિશેનું કે તે ઘડી અને ઘડી એવું લખ્યા કરે છે. આ જ્ઞાન અને આ પ્રગટીકરણ, આ જ્ઞાન અને આ પ્રગટીકરણ અને આ મર્મને તમે જાણો એવું ઘડીને ઘડી તમે શબ્દને એફેસીઓના પત્રમાં અને બીજા એના ઘણા વચનોમાં આપણે વાંચીએ છીએ. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે શા માટે એને શું જોયું, એને શું દર્શન થયું, અથવા તો દેવે પવિત્ર આત્માએ તેને શું શીખવાડ્યું કે જે એવું હતું કે જે અવસ્થામાં ખ્રિસ્તની મંડળી આવે એવું પાઉલે હંમેશા પ્રયત્ન કર્યો. કેમ કે એમ કહેવા માંગતો હતો કે એ સ્વર્ગીય દર્શન, એ સ્વર્ગીય પ્રગટીકરણ એટલું બધું અધિક છે, પહેલા તો હું તેમને કહી શકતો નથી બધી જ બાબતો, અને બીજું એ છે કે એ પ્રગટીકરણ જો તમે પામો તો તમને ખબર પડશે અધિપતિઓ, અધિકારીઓ, સ્વર્ગીય સ્થાન વગેરે બાબતો તમને ત્યારે ખબર પડશે જ્યારે તમે એ પ્રગટીકરણને જાણશો ત્યારે. એટલા માટે પાઉલ આ પ્રમાણે કહે છે કે ખ્રિસ્તની પ્રેમની કોઈ સીમા જ નથી. કે એ કયા પ્રકારની સીમાની વાત કરી રહ્યો છે પાઉલ? એટલા માટે એફેસી 3:18 આપણે વાંચીશું, ત્યાં ગાડી પાઉલ શું કહે છે ખ્રિસ્ત વિશે. આમ લખવામાં આવ્યું છે, તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે સમજી શકો કે તમે દેવના સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ. તેમ કહેવાનો મતલબ શું હતો? કયા પ્રેમની વાત કરી રહ્યો છે પાઉલ અહીંયા ગાડી? એ પ્રેમની વાત કરી રહ્યો છે કે દેવે માણસ ઉપર એટલી બધી પ્રીતિ કરી છે કે તેણે સગળું જે આત્માઓની સૃષ્ટિ છે, આત્માઓની સૃષ્ટિ કેવી રીતે કામ કરે છે એ સગળા પ્રકારનું પ્રગટીકરણ તેણે તેના મંડળીને, તેના લોકોની આગળ પ્રગટ કર્યું છે. એવો સમય આવી ગયો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, એમ પાઉલ અહીંયા ગાડી કહી રહ્યો છે. આ કયા પ્રેમને
પૌલ વર્ણન કરી રહ્યો છે. જો તમે એફેસી 3:18 વાંચો તો તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે પૌલ એ પ્રેમની વાત કરી રહ્યો છે કે દેવનો એટલો મોટો પ્રેમ તમારા સમયમાં તમને પ્રગટ થયો છે કે આત્માઓની સૃષ્ટિ કેવી રીતે કામ કરે છે એ સગળું પ્રતિકરણ તેણે તમને આપવાને માંગ્યું છે. એટલો મોટો પ્રેમ છે કે જો તમે આત્માઓનું એ પ્રગટીકરણ જાણી જાઓ તો તમે સર્વ બાબતોની અંદર તમારા વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત થઈ શકો. કેમ કે આ મર્મ જે પ્રગટીકરણ પાઉલ કહી રહ્યો હતો તે પ્રગટીકરણ ઘણા સમયથી ગુપ્ત રાખવામાં આવ્યું હતું. પહેલો કોરિન્થી તેનો બીજો અધ્યાય અને 7મી કલમમાં આપણે આવીશું તો ત્યાં ગાડી પાઉલ એ પ્રમાણે કહે છે, જે મર્મ જે રહસ્ય હું તમને બતાડી રહ્યો છું તે ઘણા સમયથી ગુપ્ત રાખવામાં આવ્યું હતું. પહેલો કોરિન્થી બીજો અધ્યાય અને હું 7મી કલમ વાંચું છું, ત્યાં એવું લખ્યું છે, પણ દેવનું જ્ઞાન એટલે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી દેવે આપણા મહિમાને સારું નિર્માણ કર્યું હતું તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. પાઉલ કશું સમજાવી રહ્યો છે કે જે મર્મ ઘણા સમયથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, આટલા યુગોથી પ્રગટ કરવામાં આવ્યો ન હતો, તેનું જ્ઞાન અમે મર્મની અંદર બોલીએ છીએ. પછી એફેસી 3ની અંદર તમે આવશો ત્યાં ગાડી પાઉલ શું કહે છે, એફેસી 3:9-11 જો તમે વાંચશો તો આ મર્મ વિશે પાઉલ કેવી રીતના લખે છે ત્યાં આવું લખવામાં આવ્યું છે, અને સર્વને સિર્જનહાર દેવોમાં યુગોના યુગથી ગુપ્ત રહેલો મર્મનો વહીવટ શો છે તે હું સગળાને જણાવું. કશું પાઉલ એમ કહે છે અત્યાર સુધી તે ગુપ્ત હતો અને ગુપ્ત રાખેલો મર્મ મને બતાડવામાં આવ્યો છે ને હવે હું એ મર્મ તમને પ્રગટ કરું માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવ્યું જેથી જે સંકલ્પ તેણે અનાદિકાળથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો. એક સંકલ્પ કર્યો હતો, એક એવો સમય હતો દેવ બાપનો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી જે વાનાઓ જે યુગ જે સમય પ્રગટ થવાનો હતો એમ લખવામાં આવ્યું છે કે તે સનાતન કાળથી ગુપ્ત હતું અને સંકલ્પ તેણે આપણા સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રગટ કર્યો. તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં એ સંકલ્પ શું હતું, એ રહસ્ય શું હતું, એ પ્રગટીકરણ શું હતું એને કહેવા માટે પાઉલ એમ કહે છે કે એ સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓ અધિકારીઓને દેવનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા પ્રગટ થાય. તો કહેવાનો મતલબ કે આજ દિવસ સુધી એ અધિપતિઓ સ્વર્ગીય સ્થાન અધિકારો કેવી રીતના આત્માની જગતમાં કામ કરે છે તે હજુ સુધી પ્રગટ થયેલું ન હતું. પરંતુ જો તમે પિત્તરમાં વાંચશો તો લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તના આત્માથી તેઓએ ઘણા આ સમય કયો છે એને તેઓએ ટ્રાય કર્યો કે કયો સમય વચનથી શોધીને કે કયો સમય બતાડવામાં આવ્યો છે અને જે થોડું પ્રગટીકરણ તેઓને થયું તે વિશે તેઓએ લખ્યું કે કુમારી ગર્ભવતી થશે અને પુત્ર થશે જન્મ લેશે તેની ખાંધ ઉપર ગવર્મેન્ટ રહેશે. આવો આપણે વાંચીશું યશાયા 11ની અંદર કેવું અદ્ભુત વચનો તે સમયની અંદર પ્રભુના સંતો દ્વારા કહેવામાં આવ્યા ખરા.
પરંતુ તેમના સમયમાં તે પૂર્ણ થયું નહીં, પરંતુ એ બધો અદ્ભુત સમય આપણા સમયની અંદર પૂર્ણ થયો. અને ત્યાં આગળ આવી રીતના લખવામાં આવ્યું છે, યશાયા 11 અને હું એની પહેલી કલમમાં વાંચું છું, જે સંતોએ જે સમયને માટે ભવિષ્ય વચનો કીધા. યશામાં યશાયાના ઠુઠ્ઠામાંથી ફણગો ફૂટશે, તેની જળમાંથી એક ડાળીને ફળ આવશે. યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. અને ત્યાર પછી પ્રભુનું વચન યશાયા 9 અધ્યાય ત્યાં આગળ આ પ્રમાણે કહે છે, યશાયા 9:6 કલમ, કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંધ ઉપર રાજ્ય અધિકાર રહેશે. જે રાજ્યો અધિપતિઓ અધિકારો સ્થાન સ્વર્ગીય સ્થાન વિશે પાઉલ કહી રહ્યો છે, તેનું ભવિષ્ય યશાયા પ્રબોધક કરી રહ્યો છે. તેના ખાંધ ઉપર રાજ્ય કા અધિકાર રહેશે. અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. તેની ખાંધ ઉપર 7 કલમમાં દાઉદના રાજ્યસન ઉપર, તેના રાજ્ય ઉપર ઇન્સાફ થાય, ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા માટે તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે ને. તેના ઉપર, તેની ખાંધની ઉપર રાજ્ય અધિકાર રહેશે. આ બધી ભવિષ્ય વચનો એ જૂના કારણના સંતો દ્વારા પ્રગટ કરવામાં આવ્યા, પણ એફએસસીની અંદર જ્યારે પાઉલ લખી રહ્યો છે ત્યારે એ એવું કહી રહ્યો છે કે એ કયો સમય હતો કે એ બધા અધિકારોનું જ્ઞાન તેના લોકોને પ્રગટ થાય, કે જે જ્ઞાનથી તેના લોકો સગળી સત્તા, સગળો અધિકાર, સગળું પરાક્રમ અને આકાશી સ્થાનોમાં જે છે એ સર્વનું પ્રગટીકરણ સમજી શકે, એમ પાઉલ કહી રહ્યો છે. તો જ્યારે પાઉલ આ પ્રમાણે કહી રહ્યો છે તો કહેવાનો મતલબ કે અત્યાર સુધી એ બાબતો ગુપ્ત હતી, એ ગુપ્ત મર્મ હતો, પરંતુ પાઉલના દ્વારા એ આકાશી સ્થાનોમાં અકથનીય વાતો જોવાથી તેને એ સગળા મર્મનો રહસ્ય ખબર પડ્યું. અને જે રહસ્ય તેને ખબર પડ્યું તે તેની મંડળીને બતાવવાને ચાહ્યું. એ સારું કે પૃથ્વી ઉપર તેની મંડળી સગળા અધિકારો, અધિપતિઓ અને સ્વર્ગીય સ્થાનોમાં જે કઈ આત્માઓનું જગત છે તેને તે સમજી શકે, એમ પાઉલ કહી રહ્યો છે. હવે જ્યારે આપણે આત્માઓનું જગત શીખી રહ્યા છે ત્યારે એક બાબત આપણે શીખી ગયા, અને હું તેની થોડી કલમો હું તમારી આગળ સારાંશ માટે કહી જઈશ. ત્યાં આપણે એવું શીખ્યા, પ્રગટીકરણ 12 અધ્યાય અને 4 કલમની અંદર આકાશની અંદર લડાઈ થઈ, અને 4-7 કલમોમાં તમે શૈતાન વિશે જુઓ છો. અને આપણે જે શબ્દ અહીંયા આગળ સારાંશ જોઈ રહ્યા છે તે એ શબ્દનો સારાંશ જોઈ રહ્યા છે જેને આકાશ અને પૃથ્વીની વચ્ચેના સ્તરનો સારાંશ. હવે જખારિયા 5:8 તમે ત્યાં આગળ એવું વાંચો છો કે એક સ્ત્રી ઓળિયું લઈને આકાશ અને પૃથ્વીની વચ્ચે ઉડતી હતી, એવું સંદર્શન જખારિયાને બતાડવામાં આવ્યું. કયું સ્તર? આકાશ અને પૃથ્વીની વચ્ચેનો. હઝીકેલ 5:8 આપણે વાંચ્યું કે આકાશ અને પૃથ્વીની વચમાં મને લઈ જવામાં આવ્યો અને મને ઘણી બાબતો પ્રગટ કરવામાં આવી. પછી એફએસી 2:2 આપણે જોયું કે વાયુની સત્તાનો અધિકારી, જ્યારે તમે અનાજ્ઞાંકિત હતા ત્યારે તમે વાયુની સત્તાના અધિકાર નીચે હતા, એ વાયુની સત્તા એટલે આકાશ અને પૃથ્વીની વચ્ચે આવેલું સ્તર.
જેને એફેસી છઠ્ઠો અધ્યાયને બારમી કલમમાં લખવામાં આવ્યું છે કે આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરો. હવે આ એક એવો સ્તરને આપણે જોઈ ગયા ગયા દિવસોની અંદર, અને જે સ્તર પૃથ્વી ઉપર રહેલા માણસોની અંદર કેવી રીતના કામ કરે છે. હવે આ સ્તર એવું છે જે આકાશ અને પૃથ્વીની વચ્ચે છે, જે અદ્રશ્ય છે, જે કોઈને ખબર નથી, પરંતુ આત્માના પ્રગટીકરણથી તેને પ્રગટ કરવામાં આવે છે. હવે જ્યારે આકાશમાંનું આ સ્તરને આપણે શીખી રહ્યા છીએ, ત્યારે મારી ઈચ્છા છે કે હું તમને એક દ્રષ્ટાંત આપું. ને એ દ્રષ્ટાંત એવું છે કે આકાશ અને પૃથ્વીની વચ્ચે એવી જાતના વેવ્સ છે, ઇલેક્ટ્રોનિક વેવ છે, જેને કહી શકાય કે એક જાતના મોજાઓ છે. ઓકે, જ્યારે રેડિયો મેં ગૂગલમાંથી શોધીને આટલું શોધી છે, રેડિયો જ્યારે રેડિયાને બનાવવામાં આવ્યો તે 1925મી સાલની અંદર બનાવવામાં આવ્યો, અને આની અંદર શું ઇલેક્ટ્રોમેગ્નેટિક જે મોજાઓ છે, વેવ છે, એને કેપ્ચર કરવામાં આવ્યા, અને કેપ્ચર કરીને તેને આપણે ગામા રેઝ કહીએ છીએ, એક્સરે રેઝ કહીએ છીએ, તેના દ્વારા રેડિયાની શોધખોળ કરવામાં આવી અને એ રેડિયોને બનાવવામાં આવ્યું. પછી સેટેલાઇટ આવ્યું, એ શોધખોળ પછી સેટેલાઇટ આવ્યું 1957ની સાલમાં. 1957ની સાલમાં સેટેલાઇટ આવ્યું, અને એને કેવી રીતના માણસોએ શોધ્યું? ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે, જે આપણે ભણતા હતા ત્યારે કે દક્ષિણ અને ઉત્તરની અંદર મેગ્નેટ મૂકવામાં આવે અને પછી એને આકર્ષવાનું નહીં આકર્ષ વગેરે બાબતો, આપણે મેગ્નેટિક ફિલ્ડ આપણે તે દિવસોમાં ભણતા હતા, તેના ઉપર સેટેલાઇટ શોધવામાં આવી. હવે જ્યારે તે શોધવામાં આવી, ત્યારે રેડિયો બનાવ્યો, ત્યારે આપણે અવાજ સાંભળતા હતા. જ્યારે સેટેલાઇટ લોકોએ શોધી કાઢી, મનુષ્યને દેવે જ્ઞાન આપ્યું છે, અને જ્યારે તેઓએ તે શોધી કાઢી, ત્યારે શું અસ્તિત્વમાં આવ્યું? ટીવી, ફોન, વેધર, જે વેધરનું ફોરકાસ્ટ થાય છે કે ભાઈ કાલે ઠંડી પડશે, ગરમી પડશે, વાવાઝોડું આવશે વગેરે જે ફોરકાસ્ટ થાય છે, એ વેધર સેટેલાઇટ દ્વારા માણસોને ખબર પડે છે. ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ખબર પડે છે. જીપીએસ એટલે કે જ્યાં આપણે જવું છે ત્યાં આપણને ખબર નથી, ત્યાં લઈ જનારું જીપીએસ છે, અને આ જીપીએસ એના દ્વારા ખબર પડે છે. અહીંયા કહેવાનો મતલબ એવું છે કે 1825ની અંદર તેઓએ પૃથ્વીની અંદર રહેલા કોઈક કિરણો કેપ્ચર કર્યા, એનું જ્ઞાન એમને થયું, એ સાયન્સ તેઓ શીખ્યા, અને એ લોકોએ રેડિયો બનાવ્યો. પણ હતું તો આ પૃથ્વીની ઉપર જ હતું. આ અસ્તિત્વ જે મેગ્નેટિક ફિલ્ડની વાત કરે છે અને અર્થ ઓર્બિટની આ લોકો વાત કરી રહ્યા છે, એ બધું તો પૃથ્વીની ઉપર જ હતું. પરંતુ આટલા વર્ષો દરમિયાન 1825 રેડિયો શોધાયો ત્યાં સુધી કોઈને એ જ્ઞાનની ખબર ન હતી. પરંતુ 1925માં રેડિયો શોધાયો, રેડિયો શોધાયા પછી 1957ની અંદર સેટેલાઇટ શોધવામાં આવી, એ બધી બાબતો ધીરે ધીરે માણસો શોધ્યું ક્યાંથી? પણ એ જ જગ્યામાંથી કે ભાઈ આ જાતના પ્રકાશના કિરણો, આ રેઝ અહીંયાથી જાય છે, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક એરિયા અહીંયાથી પસાર થાય છે, અને એ પ્રમાણે તેઓએ સેલ ફોનના ટાવર બનાવ્યા, સેટેલાઇટના ટાવર બનાવ્યા. હવે તમને
બધું આપણે છોડી દઈએ. ધારો કે આપણને કશું ખબર ના હોય પણ આપણે ફોન તો વાપરીએ છીએ. જ્યારે આપણે ફોન વાપરીએ છીએ કેટલી બધી વાર ફોનની અંદર સામેથી આવનાર ફોન કે હલો 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 સંભળાતું નથી, પછી કે ભાઈ તું તારું બારણું બંધ કર, તું બહાર નીકળ, તું અંદર આવ વગેરે. અને કોઈક એવી જગ્યામાં આપણે જઈએ છીએ ત્યારે ફોનમાં સામેના માણસનો અવાજ આવે છે. અને જો તમે ઇયરફોન વાપરતા હોય, વાયરલેસ ઇયરફોન વાપરતા હોય, તો તમને સારી રીતના ખબર પડશે કે એ વાયરલેસ ઇયરફોન તમે ઘરમાં ને ઘરમાં જ ફર્યા કરતા હશો તો પણ તમે એવી જાતનું સાયન્સ છે પ્રભુએ એવી જાતનો મહિમા આ એરની અંદર મૂકેલો છે કે એક થોડા ઘટી જાઓ ઇમિડિયેટલી એ અવાજ બંધ થઈ જશે. પછી ફરીથી તમે એ જગ્યામાં આવો, ફરીથી એ અવાજ આવશે. તો કહેવાનો મતલબ શું છે? ત્યાં આગળ કહેવાનો મતલબ એવો છે, એ બધા કિરણો જઈ રહ્યા છે હવાની અંદર, પણ એવા એક કિરણો જઈ રહ્યા છે કે જે કિરણોની અંદર આપણે અવાજને સારી રીતે કેપ્ચર કરી શકીએ છીએ. અને એ બાબતનો ખુલાસો આપણને ફક્ત સાયન્સ આપે છે અને એની ગણતરી આપે છે કે ભાઈ કેવી રીતના આ બધી બાબતો બને છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે આ બધા કિરણો જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ એ બધી જ બાબતો અસ્તિત્વમાં પૃથ્વી ઉપર હતી. એ ગઈકાલે ઉત્પન્ન નથી થયું, એ વર્ષોથી ઉત્પત્તિથી માંડીને પ્રભુએ જે દિવસે પૃથ્વી બનાવી તે દિવસથી આજ દિવસ સુધી 19th century બધી સ્ટાર્ટ થયું છે. આ પૃથ્વી ઉપરના સાયન્સ, પૃથ્વીની વચ્ચેનું જે હવાની અંદર એરની અંદર જે છે એ સાયન્સ ચાલુ થયું છે અને લોકોએ તેને શોધી ખાણીને કેટલું બધું જ્ઞાનથી માણસોએ કેટલી ફેસિલિટી મેળવી છે. હવે આ સેટેલાઇટની અંદર જો તમે સેટેલાઇટ જુઓ તો તમે ટીવી, સેટેલાઇટના કારણે ટીવી જુઓ છો, તમારી પાસે ફોન છે, એ બધું જ છે. પણ સેટેલાઇટ એ પાછું ફરીથી લિમિટેડ છે. એની અંદર એવું લખવામાં આવ્યું છે કે દરિયો જ્યાં ગાડી તમે સેટેલાઇટનો ટાવર મૂકી શકતા નથી, અરણ્ય જ્યાં ગાડી તમે સેટેલાઇટનો ટાવર મૂકી શકતા નથી, તેથી કરીને આખી પૃથ્વી કવર થઈ શકતી નથી. એથી કરીને પછી એ લોકો ક્યાં ગાડી ગયા? સ્પેસ શટલથી છેક સ્પેસમાં ગયા, એટલે કે પૃથ્વીનો એરિયા ક્રોસ કર્યો અને એ લોકો ચંદ્ર ઉપર ગયા. અને ત્યાર પછી તો એને બીજી ભાષામાં કહીએ તો એ લોકો દરેક બાબતો એવી મોટી મોટી હેવી હેવી વસ્તુ લઈને એવું સ્પેસમાં ગયા. અને તે જવાનું કારણ એ છે કે એની અંદરથી બીજા દેશોનું યુદ્ધનું તેઓ સ્પાય પણ કરે છે, આકાશમાંથી તેઓ જુએ છે. એટલા માટે અત્યારે ડ્રાઈવર વગરની કાર છે, પાયલોટ પ્લેન, પાયલોટ વગરથી પ્લેન ચાલે છે. અને મિલિટરીના સોલ્જર્સ વગર એ લોકો મિલિટરી યુદ્ધ એક દેશથી બીજા દેશની ઉપર યુદ્ધ કરે છે. અને આ બધું આકાશમાંનું આ બધું જ્ઞાન માણસોને ક્યાંથી મળ્યું? આકાશમાંનું આ બધું જ જ્ઞાન, આકાશ અને પૃથ્વીની અંદર જે વાતાવરણ મેગ્નેટિક ફિલ્ડ મૂકવામાં આવી છે એમાંથી માણસોએ શોધી કાઢ્યું અને કેવી રીતે કામ કરે છે એને વધારે પાવરફુલ બનાવવા માટે તેઓએ પોતાનું બ્રેઇન નાખ્યું. અને એટલી અજાયબ રીતના આખું જ અત્યારની દુનિયા ચાલી રહી છે. એ મિલિટરી વાઇઝ જેને કહેવાય છે કે સ્ટાર વોર,
એવું નથી, હવે માણસો તલવારથી તલવાર લડે છે એવું બધું. એટલું બધું સાયન્સ આગળ વધી રહ્યું છે, પણ આ બધી બાબતોનો જો તમે વિચાર કરો તો તમને ખબર પડશે કે આ બધી બાબતો પૃથ્વી ઉપર જે પ્રકાશ દેવ બાપે મોકલ્યો છે, જે મેગ્નેટિક ફિલ્ડ છે, જે દેવ બાપે ગુરુત્વાકર્ષણનો નિયમ મૂક્યો છે, એમાંથી માણસોએ આ બધી શોધખોળો શોધી કાઢી છે. આપણા નાના મગજથી આપણે સમજવા માંગીએ તો, અને તમે એક સમયે વિચારો, દાખલા તરીકે આ સાયન્સે આ બધી શોધખોળ કરી ન હોત તો શું થાત? આપણને ફેસબુક ઉપર પ્રભુના વચનો સાંભળવા ન મળત, યુટ્યુબ ઉપર પ્રભુના વચનો સાંભળવા ન મળત, આપણને ટીવી ઉપર પ્રભુના વચનો સાંભળવા ન મળત. હા, જ્ઞાન પોતાની રીતે પવિત્ર છે, તેને લોકોએ બીજી રીતે ઉપયોગ કર્યો તે અલગ વાત છે, પરંતુ કહેવાનો મતલબ અહીંયા ગાડી એવો છે કે દેવે એટલા માટે લખવામાં આવ્યું છે માણસને માટે, કે માણસને દેવ બાપે એવા અગમ્ય રીતે ઉત્પન્ન કર્યો છે. દેવે એને પુષ્કળ પ્રકારનું જ્ઞાન આપ્યું છે, અને એ જ્ઞાનથી આ બધી શોધખોળો થઈ રહી છે. તો અહીંયા ગાડી કહેવાનો મતલબ કે જો માણસો એવા ડેડિકેટેડ સાયન્ટિસ્ટ, રિસર્ચર્સ એ બધા ડેડિકેટ થયા ન હોત તો આપણને આ મોટું જેને આપણે ખૂબ આનંદ ઉઠાવી રહ્યા છીએ, જેની ફોનથી ફેસિલિટીથી આપણે આપણા વહાલાઓની ખબર જાણીએ છીએ વગેરે બધી બાબતોની ફેસિલિટી આપણને ન મળત, તો અહીંયા આપણે શું શીખી રહ્યા છીએ? એક્ઝેક્ટલી જેમ 19મી સદી સુધી આ બધું સાયન્સ ગુપ્તમાં હતું, અને 19મી સદી પછી તેને એક્સપોઝ કરવામાં આવ્યું, એવી જ રીતના પાઉલ એ પ્રમાણે લખે છે કે આત્માઓની સૃષ્ટિ, જ્યારે આપણે આત્માઓની સૃષ્ટિ કહીએ છીએ ત્યારે માણસનો આત્મા, દેવનો આત્મા, શૈતાનનો આત્મા, દૂતોનો આત્મા, આ બધી આત્માઓની સૃષ્ટિ અત્યાર સુધી કેવી રીતના કામ કરે છે તે ખબર ન હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી તેણે જે અધિકાર, અધિપત્યો, સ્વર્ગસ્થાન, જે બધી સત્તા તેણે મેળવી, ત્યાર પછી આ દરેક પ્રકારનું જ્ઞાન તેની મંડળીને પ્રગટ થયું, અને હજુ સુધી આપણે મંડળી તરીકે જો એ જ્ઞાનને આપણે મેળવતા નથી તો હજુ સુધી આપણે એ અજ્ઞાનતાના અંધકારની અંદર છીએ. પરંતુ આ આકાશી સ્થાનોનું જ્ઞાન એટલું બધું અગત્યનું છે કે તેના દ્વારા આપણે દરેક બાબતોને કેવી રીતના શૈતાનની કુયુક્તિ છે, કેવી રીતના શૈતાન કામ કરે છે, કેવી રીતના અધિકારો સ્થાપન થાય છે, અધિકારીઓ કેવી રીતે, એ દરેક રચના આપણે શીખી શકીએ છીએ, અને એ શીખ્યા પછી આપણે કેવી રીતના યુદ્ધ કરવું જોઈએ શૈતાન સામે એ આપણે શીખી શકીએ છીએ. એટલા માટે આ એફેસીઓના પત્રમાં એ આકાશી સ્થાનોનું જ્ઞાન પવિત્ર આત્મા દ્વારા મંડળીને પ્રગટ થાય એવી કૃપા આપવામાં આવી છે, અને એ કૃપા આપણને ખૂબ જ અને ખૂબ જ અગત્યની છે. હવે જ્યારે આપણે શૈતાનનો આત્મા, માણસનો આત્મા અને દેવનો આત્મા, દૂતોનો આત્મા એ પ્રકારનું જ્ઞાન 2 અઠવાડિયાથી લઈ રહ્યા છીએ, તો તેની અંદર આપણે હવે યાદ રાખીશું કે આ 4 પ્રકારના આત્માઓ છે, અને એ આત્માઓ કેવી રીતના કામ કરે છે. સૌ પ્રથમ તો શૈતાનનો આત્મા. હવે શૈતાનનો આત્મા હંમેશા માણસના મનની અંદર પ્રવેશ કરીને માણસને પાપી બનાવે છે. એથી જ કરીને સૌ પ્રથમમાં પ્રથમ શૈતાનનો માણસની અંદરનું પ્રવેશ દ્વાર એ મન છે.
સૌથી પહેલામાં પહેલું શેતાનને માણસની અંદર પ્રવેશ કરવો છે અથવા તો માણસના જીવનને બરબાદ કરવું છે તો સૌથી પહેલા તે મનનું અંદરથી સ્ટાર્ટ કરે છે. એટલા માટે આવો આપણે જોઈશું કેવી રીતના આત્મિક સૃષ્ટિમાં શેતાન માણસને પાપી બનાવે છે. યાકોબ એનો પહેલો અધ્યાય અને હું એની 13મી કલમથી વાંચું છું કેવી રીતના મનમાંથી શેતાન પેસે છે. યાકોબ પહેલો અધ્યાય 13મી કલમ. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી, પણ દરેક માણસ દુર્વાસનાથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે, પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. બાઇબલ એટલું પરાક્રમી વચન છે. કોઈ પણ વસ્તુ, માણસની ઉત્પત્તિ, શેતાનની ઉત્પત્તિ, કશું પણ બાબત તમને અધર્મ માલુમ પડશે નહીં. હવે પાપની ઉત્પત્તિ કેવી રીતના છે એ અહીંયા ગાડી યાકૂબમાં લખવામાં આવ્યું છે. પહેલા તો દુર્વાસના, કોઈનું પરીક્ષણ કર્યું છે એમ ન ધારવું, પણ કહેવાનો મતલબ એમ છે કે પહેલામાં પહેલા મનની અંદર જુઓ કેવી રીતના એનો ક્રમ લખવામાં આવ્યો છે તેને તમે જુઓ. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે. દુર્વાસના ક્યાંથી આવે છે હમણાં આપણે કલમને જોવાના છે. દરેક બાબતો મનમાંથી આવે છે. પહેલા દુર્વાસના ક્યાં ઉત્પન્ન થઈ? મનમાં થઈ. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમ કહે છે કે જ્યારે તમે તમારા હૃદયોમાં તમારા ભાઈઓનો તિરસ્કાર કરો છો અથવા તો કોઈ સ્ત્રીની સામે તમે મનમાં તમે વિચાર કરો છો, એટલામાં તમે વ્યભિચાર કર્યો, અથવા તો તમે તમારા ભાઈનો ધિક્કાર કરો છો મનમાં, એટલામાં તો તમે તેનું ખૂન કર્યું, એ શબ્દ અહીંયા ગાડી લખવામાં આવ્યો છે. તો હવે આ વિચાર તેના મનમાં આવ્યો અને મનની અંદર પાપે ગર્ભ ધર્યો અને પછી એને જ્યારે ટાઈમ મળ્યો ત્યારે તેણે પાપને જન્મ આપ્યો અને ત્યાર પછી જ્યારે મરણ પાપ આવ્યું ઓટોમેટિકલી મરણ આવ્યું. હવે અહીંયા ગાડી એક્ઝેક્ટલી મનથી શરૂ થાય છે. પાપ હંમેશા મનથી શરૂ થાય છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાબતમાં આપણે જોઈશું માર્થીની સુવાર્તા અને તેના 13મા અધ્યાયમાં આવીશું. માર્થીની સુવાર્તા 13મો અધ્યાય અને હું 18મી કલમથી વાંચું છું. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે એ બાબત સમજાવે છે. હવે વાવનાનું દ્રષ્ટાંત સાંભળો. જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે અને નથી સમજતો ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે અને રસ્તાની કોરે વાવેલું બીજ એ જ છે. આ બધું મનમાં, એવું અગત્યનો શબ્દ આજે વચનથી આપણે શીખી રહ્યા છે કે આત્માઓના જગતમાં મન શું કામ કરે છે. અને જેવી રીતના આપણે ગઈ વખતે શીખી ગયા કે આકાશ અને પૃથ્વીની વચ્ચેનું સ્તર એવું છે કે હઝીકેલને માણસનો આત્મા માણસ તરીકે હઝીકેલને એ સ્તરમાં લઈ જવામાં આવ્યો. ત્યાર પછી લખવામાં આવ્યું છે, દાનિયલની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુના દૂતો એ
દુષ્ટતાના આત્મિક લશ્કરો ત્યાં ગાડી છે, એટલા માટે શૈતાનનો આત્મા ત્યાં ગાડી છે. દૂતો આવે છે લડવા માટે, એટલા માટે દૂતોનો આત્મા ત્યાં આવે છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના દૂતોને મોકલે છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે યાકોબની સીડી બતાવીને કહે છે કે એ યાકોબની સીડી પૃથ્વીથી માંડીને સ્વર્ગ સુધી લગાડવામાં આવી છે, એટલે કે એ સ્તરની અંદરથી પસાર પણ થાય છે. તો કહેવાનો મતલબ કે જેવી રીતના બે અઠવાડિયાથી આપણે એ સ્તરને જોયું, ત્યાં ગાળી બધા આત્માઓને જોયું, એવી જ રીતના આ મન પણ છે. આ મનની અંદર તમે દેવનું મન જોશો, મનના શબ્દમાં તમે માણસોનું મન એવું વાંચશો, અને શૈતાનનું મન એવું જાણશો. હવે તમે કહેશો કે શૈતાનનું મન એ કેવી રીતના, આવો આપણે પહેલા એક એક કલમો જોઈ લઈશું કે શૈતાનનું મન, આવો આપણે વાંચીશું યશાયા અને તેના 14માં અધ્યાયની અંદર આપણે આવીશું. ત્યાં ગાડી શૈતાનનું મન લખવામાં આવ્યું છે. યશાયા 14મો અધ્યાય અને હું 12મી કલમથી વાંચું છું, એ શૈતાન વિશે લખવામાં આવ્યું છે. રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશથી કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, કાપી નંખાયેલાઓને ભોંય ભેગું કરનાર. 12મી કલમ. તે તારા હૃદયમાં કહ્યું, શૈતાનનું મન તે તારા હૃદયમાં કહ્યું, હું આકાશો ઉપર ચડીશ, હું દેવના તારાઓ કરતા મારું રાજ્યસન ઊંચું કરીશ, અને પૃથ્વીના છેદ છેડાના પર્વત ઉપર બેસીશ, હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પરાત પર સમાન કરીશ. અહીંયા શૈતાનનું મન લખવામાં આવ્યું છે. કેમ આપણે મન શબ્દ જોઈ રહ્યા છીએ? કેમ કે જેવી રીતના એ સ્તરમાં દરેક આત્માઓ છે, એવી રીતના મન શબ્દમાં તમે દરેક આત્માઓને જોશો. અહીંયા શૈતાનનું મન છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતના એવું કહે છે કે માણસના મનમાં જે વાવવામાં આવ્યું હતું તે તેના મનમાંથી લઈ જાય છે, એટલે માણસનું મન. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન પણ લખવામાં આવ્યું છે, જેને પાઉલ ખૂબ અભિમાનથી કહે છે, અમને તો ખ્રિસ્તનું મન છે. તમે પહેલામાં પહેલા કોરિન્થી, પહેલો કોરિન્થી તેનો બીજો અધ્યાય 16મી કલમનો છેલ્લો ભાગ વાંચું છું, જ્યાં પાઉલ આ પ્રમાણે કહે છે, કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે તેને બોધ કરે, અમને તો ખ્રિસ્તનું મન છે. પછી ફિલિપીમાં જ્યારે તમે આવશો, ત્યારે ફિલિપીમાં પાઉલ એવી રીતના કહે છે કે તમારે ખ્રિસ્તનું મન તમારામાં હોવું જોઈએ, એ પ્રમાણે લખવામાં આવ્યું છે. ફિલિપી તેનો બીજો અધ્યાય અને હું તેની 5મી કલમ વાંચું છું, ફિલિપી 2:5. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું મન તમે પણ રાખો. હવે આપણે જોઈ ગયા કે માણસનું મન છે, શૈતાનનું મન છે, ઈસુનું મન છે, અને આ ત્રણે ત્રણ આત્માઓ પણ છે. અને આ ત્રણે ત્રણ આત્માઓ હોવાના કારણે તેઓ એકબીજાના મનની અંદર જઈ શકે છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા બી વાવનારના દ્રષ્ટાંતમાં સ્પષ્ટ રીતના કહે છે કે જ્યારે વચન વાવવામાં આવે છે ત્યારે શૈતાન તેના મનમાં જે છે વાવેલું તે લઈ જાય છે. અને ત્યાર પછી
તમે 22મી કલમમાં વાંચશો. 22મી કલમમાં એવું લખે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, અને કાંટાની જાળમાં જે બી વાવેલું છે તે એ છે કે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા, દ્રવ્યની માયા વચનને દાબી દે છે. તમે આ જે બાબતો વાંચો છો, જગતની ચિંતા, દ્રવ્યની માયા, એ બધા શબ્દો તમે વાંચો છો, તમે કોઈ દિવસ તેની બહાર નહીં જોઈ શકો. જો મને ચિંતા થાય છે તો મારું મન એકલાને ખબર છે કે મને શું ચિંતા થાય છે. જ્યાં સુધી મારી ચિંતા હું બીજાને ના કહું તો કહેવાનો મતલબ એ છે કે દ્રવ્યની માયા અથવા લોભ તમારી અંદર હોય અથવા તો ચિંતા તમારી અંદર હોય, એ મનમાં રહેનારી વસ્તુઓ છે. એથી કરીને પ્રભુ આ પ્રમાણે કહે છે કે જે કઈ મનમાં પેસે છે તે માણસને વઠાડે છે. માર્થીની સુવાર્તા 15મો અધ્યાય અને 19મી કલમથી વાંચું છું. ગુંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાર કર્મ, ચોરીઓ, જુઠ્ઠી સાક્ષીઓ, નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. તમે ક્યાં સુધી, તમે નહીં જાણી શકો જ્યાં સુધી કે નિંદા માણસના મગજમાં છે, જ્યાં સુધી બહાર નહીં કાઢે ત્યાં સુધી તમે નિંદાને જોઈ શકતા નથી. તો કહેવાનો મતલબ કે આ દરેક પ્રકારના પાપ, હમણાં યાકોબમાં જેમ આપણે વાંચ્યું તે પ્રમાણે દરેક પ્રકારના પાપનું જન્મસ્થાન આપણું મન છે. કેમ કે લખવામાં આવ્યું છે તે પ્રમાણે, હમણાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભાષામાં આપણે જોઈ ગયા કે જ્યારે વચન વાવવામાં આવે છે ત્યારે મનમાં વાવનાર કોણ છે? વાવનાર પણ દેવ પોતે છે, પરંતુ બીજો પણ છે, જે શૈતાન છે, તે પણ એ મનમાં આવે છે. અને ત્યાર પછી દેવનું વચન તે તેના મનમાંથી લઈ જાય છે. હવે માણસના મનમાં ત્રણ પ્રકારના મન ઉત્પન્ન થયા. એક તો માણસનું મન પહેલા હતું, જ્યારે દેવનું વચન તેનામાં વાવવામાં આવ્યું ત્યારે તેની અંદર દેવનું મન આવ્યું. પરંતુ દેવનું મનનો નાશ કરવા માટે બીજો એક આવ્યો, જે શૈતાન હતો તે પણ આવ્યો. તો કહેવાનો મતલબ કે આપણે માણસનું મન એકલું જ આપણે વિચાર કરીએ છીએ, પરંતુ માણસનું મન એકલું નથી. આપણે વિશ્વાસીઓ તરીકે આપણી અંદર ત્રણ પ્રકારના મનો આવજા કરે છે. એક્ઝેક્ટલી પ્રભુ ઈસુની ભાષામાં માણસનું મન, દેવનું વચન વાવવામાં આવ્યું, દેવનું મન તેની અંદર આવ્યું, શૈતાન આવ્યો અને શૈતાનનું મન પણ તેની અંદર આવ્યું. કેમ કે યાકોબમાં લખ્યું છે કે દરેક પાપ જે માણસ કરે છે તે મનના વિચારોથી કરે છે. તેથી હવે આપણું માણસનું મન પણ ત્રણ આત્માઓનું જગ્યા બની ગઈ. હવે આ ત્રણ આત્માઓની જગ્યા બની ગઈ તેથી કરીને આપણી અંદર આ મનની અંદર આ યુદ્ધ રોજ રોજ અને રોજ થાય છે. એટલા માટે પાઉલ આ પ્રમાણે કહે છે કે તમારા મનની કમર તમે કસો, પિત્તરની અંદર લખવામાં આવ્યું છે. એટલા માટે પાઉલ રૂમિયોનો પત્ર 12મા અધ્યાયમાં આપણે આવીશું,
શું કહે છે પાઉલ, જ્યારે આપણે વિશ્વાસીઓ છીએ તો આપણે શું કરવાનું છે એનું સોલ્યુશન બતાડે છે. કેમ કે હમણાં આપણે વચનથી જોઈ ગયા કે માણસના મનમાં દેવનું મન આવે છે, માણસનું મન આવે છે, શૈતાનનું મન, આ ત્રણેય પ્રકારના વિચારો મનો ભેગું થાય છે. તેથી કરીને પાઉલ હવે તેનું સોલ્યુશન બતાવે છે. રૂમિયોનો પત્ર 12મો અધ્યાય અને હું તેની પહેલી કલમથી વાંચું છું, ત્યાં આવું લખી છે. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ ન ધરો, પણ તમારા મનથી નવીનતાના યોગે તમે સર્વ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્યતા સંપૂર્ણ ઈચ્છા શું છે તે તમે પારખી શકો. જ્યાં સુધી આપણું મન પ્રભુના વચનો પ્રમાણે રૂપાંતર પામતું નથી, ત્યાં સુધી આપણે દેવની ઈચ્છાને ઓળખી શકતા નથી, એમ પાઉલ કહે છે. તમે વિશ્વાસીઓ તરીકે હવે આ એક બેટલ ગ્રાઉન્ડ છે, તો હવે તેની અંદર તમે ઓળખી જાઓ કે તમારે શું કરવું જોઈએ. તમે તમારા મનોથી ખ્રિસ્તના વચનો પ્રમાણે તમે રૂપાંતર પામતા જાઓ, એમ પાઉલ કહે છે. પહેલા પાઉલે પોતે જોયું કે મારે કેવી રીતે રૂપાંતર પામવું જોઈએ. એ રૂપાંતર પામ્યા પછી પ્રભુના સંતો ખાતરીપૂર્વક કહે છે, અમને તો ખ્રિસ્તનું મન છે, અમે ખ્રિસ્તના મનથી વર્તીએ છીએ, અમે નહીં, અમારામાં ખ્રિસ્ત જીવે છે. એટલા માટે હવે આવો આપણે બીજું એક વચનને વાંચીશું. આપણે વિશ્વાસીઓ તરીકે શું થાય છે, બીજો તિમોથી 1 અધ્યાય અને 7મી કલમ, ત્યાં આવું લખવામાં આવ્યું છે. કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં, પણ સામર્થ્યનો, પ્રેમનો, સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. પાઉલ વિશ્વાસીઓને કહી રહ્યો છે કે તમે વિશ્વાસી થયા છો ખરા, પણ તમારામાં ભય પણ છે. જ્યારે આપણે ચિંતા કરીએ છીએ, આપણે એવા ભયજનક વિચારો આવે છે, ત્યારે એ ભયના આત્મા સાથે સરખાવવામાં આવ્યું છે. એટલા માટે પાઉલ કહે છે કે દેવે તમને ભયનો આત્મા આપ્યો નથી, પણ એ ભયનો આત્મા ક્યાંથી આવ્યો? શૈતાનથી. કેમ કે હમણાં માર્થીની સુવાર્તામાં આપણે વાંચ્યું કે ચિંતાઓ, આ જગતની માયાઓ, એ બધી બાબતો આપણી અંદર ક્યાંથી આવે છે? શૈતાન તરફથી આવે છે. એ શૈતાનના વિચારોથી આવે છે. અને એટલા માટે શૈતાનના વિચારોથી આવતા શું થાય છે? હવે માણસનું મન, શૈતાનનું મન, દેવનું મન, ત્રણે ત્રણ મન આપણા વિશ્વાસી જીવનની અંદર ઉત્પન્ન થાય છે. અને એટલા માટે પાઉલ એમ કહે છે કે દેવે તમને ભયનો આત્મા આપ્યો નથી, પણ એ ભય ક્યાંથી આવ્યો? શત્રુ, શૈતાન શત્રુ, જે તમારી આજુબાજુ ભટકતો ફરે છે, તેના દ્વારા તમારામાં એ ભયનો આત્મા આવ્યો. પણ દેવે આપણને ભયનો આત્મા આપ્યો નથી. એટલે પાઉલ એમ કહેવા માંગે છે, એ ચિંતાનો આત્મા, એ બીકનો આત્મા, કશુંક થઈ જશે એનો આત્મા દેવે તમને આપ્યો નથી, પણ જો તે તમને સતાવતો હોય તો તે શૈતાનનો આત્મા છે, ભયનો આત્મા છે. એટલા માટે જુઓ કેવી રીતના વચન લખવામાં છે. કેમ કે દેવે આપણને ભયનો આત્મા આપ્યો નથી, પણ સામર્થ્યનો, પ્રેમનો, સાવધ બુદ્ધિ, જે સાવધ બુદ્ધિ છે
એ ખૂબ જ અગત્યનો શબ્દ છે, સાવત બુદ્ધિ ચેતવણીનો આત્મા આપ્યો છે કે તે ઇમિડિયેટલી જ્યારે ભયનો આત્મા ઉત્પન્ન થાય છે ત્યારે બીજા વિચારો દેવનો આત્મા આપણને કહે છે કે સાવધ થઈ જા, સાવધ રહેજે. એટલા માટે આપણે આવીશું પહેલો પિત્તર, જ્યાં ગાડી પાઉલ એમ કહે છે કે તમારો વૈરી શેતાન તમારી આજુબાજુ ગાદના સિંહની પેઠે ભટકે છે. એ સમયમાં પાઉલ શું કહે છે? પહેલો પિત્તર પાંચમો અધ્યાય, હું સાતમી કલમથી વાંચું છું. જુઓ કેવી રીતના લખવામાં આવ્યું છે, તમારી સર્વ ચિંતા તેના પર નાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે. સાવચેત થાઓ કેમ કે હમણાં તિમોથીમાં આપણને સ્પષ્ટ રીતના લખવામાં આવ્યું છે કે તમને સાવધ બુદ્ધિનો આત્મા દેવ તરફથી આપવામાં આવ્યો છે. માટે સાવચેત થાઓ, એ દેવનો આત્મામાં તમે જાઓ, દેવના વિચારોમાં તમે જાઓ, એમ એનો મતલબ છે. સાવચેત થાઓ, જાગતા રહો કેમ કે તમારો વૈરી શેતાન ગાજના સિંહની પેટે મળે તેને શોધી ગળી જવા સૂતતો ફરે છે. કહેવાનો મતલબ કે હવે આ ભટકતો શૈતાન છે યહુદા, તેના છઠ્ઠા અધ્યાયમાં તમે વાંચશો તો ભટકતા તારાઓ લખવામાં આવ્યું છે. એટલે કે શૈતાનના દૂતો, શૈતાનના વિચારો, એ બધા તમારા મનોમાં ઘૂસી જાય છે. પણ શેનાથી ઘૂસી જાય છે? તમારી સર્વ ચિંતા તેના પર નાખો. જો આપણે પાપ કરતા ન હોઈએ તો વિશ્વાસી તરીકે ચિંતામાં જરૂર આવીએ છીએ. અને તેથી પ્રભુનું વચન એમ કહે છે, એ ચિંતા એ કોણ છે? ભયનો આત્મા છે. ભયના આત્મામાં ચિંતા રહેલી છે અને એ ભયનો આત્મા માણસને ચિંતા કરીને ગભરાવે છે. એટલા જ માટે તેની સાથે સાથે સાવધ બુદ્ધિનો આત્મા એટલે કે દેવનો આત્મા તમને આપ્યો છે કે જેથી શૈતાન તમને તેના વિચારોમાં ગળી ન જાય. કેમ કે ચિંતાના વિચારો દ્વારા શૈતાન તમારા મગજમાં ભરાય છે અને પાછળથી તમને ફાડી નાખે છે, એમ એનો કહેવાનો મતલબ છે. એટલા જ માટે આવો આપણે વાંચીશું પહેલો પિત્તર પહેલો અધ્યાય અને તેરમી કલમની અંદર પાઉલ સુકે છે, એ માટે તમે પોતાના મનની કમર બાંધીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો. એથી કરીને એ મનની અંદર શૈતાન ઘૂસી જતો હોવાના કારણે તમારા મનની કમરને તમે કસી નાખો. સાવચેત રહો, સાવધ બુદ્ધિના આત્માથી સાવચેત રહો. એ ચિંતા, તમારી ચિંતા પ્રભુ દેવ પર નાખો, કેમ કે ચિંતાના દ્વારા શૈતાન તમારામાં પેસી જઈને તમને ફાડી નાખશે, એમ પ્રભુ કહેવા માંગે છે. એથી કરીને આવો આપણે બીજો કરંથી તેના દસમા અધ્યાયમાં આવીશું. બીજો કરંથી તેનો દસમો અધ્યાય, ત્યાં ગાડી પાઉલ શું કહે છે? બીજો કરંથી દસમો અધ્યાય અને ચોથી કલમ, કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને સમર્થ છે. અમે વિતડાવાદોને દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કોઈ માથું ઉંચકે છે તેને તોડી પાડીએ છીએ. દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. હવે અહીંયા દેવનું વચન આપણને શું કહી રહ્યું છે? આપણા વિશ્વાસી જીવનની દશા આવી થાય છે. આપણા મન, માણસનું મન છે તેની અંદર શૈતાન પણ આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આવે છે એના આત્મા દ્વારા.
परंतु अहिया वश करवानी जे वात लखी छे वश शब्द लख्यो छे ते कहेवामां पाउल अहिया स्पष्ट रीतना कहे छे पवित्र आत्मा थी तमे भरपूर थाओ अने देवना वचनो जे छे ए वचनो द्वारा ए विचारो ने वश करो एम कहेवा मांगे छे। विचारो नु युद्ध जे तमे पहेलो बीजो करंथी 10मा अध्याय 6ठी कलम मां हमणा आपणे वांच्यु ते 5 અને 6 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તમારા વિચારોને વશ કરો। હમણાં પિત્તરમાં આપણે વાંચ્યું કે તમારા મનની કમર કસો। આ બધી બાબતોને ભેગી કરીને હવે પ્રભુનું વચન આપણને સારી રીતના શીખાડે છે કે આપણે કેવી રીતના આ મનનું જે યુદ્ધ છે તે આપણે કરવું જોઈએ। જ્યારે આપણે મનમાં ફક્ત મનમાં દેવના આત્માના વિચારોને યાદ કરીએ છીએ તરત જ આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે અને દૂતો તેને રિસ્પોન્સ આપે છે। આવો આપણે વાંચીશું દાનિયલ, દાનિયલમાં આવીશું કેવી રીતના આત્માઓનું જગત કામ કરે છે તે લખવામાં આવ્યું છે। એ જે શબ્દો લખવામાં આવે છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। દાનિયલ તેનો 10મો અધ્યાય અને હું એની 12મી કલમ વાંચું છું, ત્યાં આવું લખવામાં છે, ત્યારે તેણે મને કહ્યું હે દાનિયલ બીમા, કેમ કે તે તારું મન સમજવામાં તથા તારા દેવની આગળ દીન થવામાં લગાડ્યું તે પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી। આ આત્માના આત્મિક જગતનું સિદ્ધાંત છે, એમાં દેવનો સિદ્ધાંત રહેલો છે। દાનિયલ પાસે આપણા વિશ્વાસી લોકોના મનની વાત અહીંયા આગળ થઈ રહી છે કે જ્યારે આપણે પ્રભુના વચનો સાંભળીએ છીએ અને પ્રભુના વચનો આપણે સ્વીકારીએ છીએ અને જો શેતાનના જે ચોરી કરવા આવે છે એને આપણે પ્રભુના વચનો ચોરી લઈ જવા દેતા નથી તો પ્રભુનું વચન સ્પષ્ટ રીતના અહીંયા કહે છે ઓ દાનિયલ, જે સમયથી તારું મન તે સમજવામાં લગાડ્યું અને દેવની આગળ દીન થવામાં લગાડ્યું એ જ સમયથી મેં તારી પ્રાર્થનાઓ સાંભળી છે। અને આ સાંભળવા એટલે કે એ તો દૂત આપણા આત્મિક જગતમાં સ્પષ્ટ રીતે સીધી ભાષામાં કહીએ તો આપણી પ્રાર્થનાઓને લઈ જનાર અને આપણી પ્રાર્થનાઓને લઈ આવનાર એ દેવનો દૂત છે જેને આપણી સેવા કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે। એ હંમેશા આપણે યાદ રાખીએ। એથી કરીને એ મન ના વિચારો જો કોઈ પણ સાંભળી શકતું ન હોય તો પણ એ મનના વિચારો દેવ સાંભળે છે। જેવી રીતના આપણે બોલીએ છીએ એકબીજાનો અવાજ સંભળાય છે એક્ઝેક્ટલી એવી જ રીતના એ મનની બાબતો, એ મનનો એવું એક દુનિયા છે, મનનો એક એવો પ્રદેશ છે, મનની એવી એક અવસ્થા છે જે મનના વિચારો, માણસના મનના વિચારો, દેવના મનના વિચારો, સિદ્ધાંતના મનના વિચારો એ જગ્યાની અંદર સંભળાય છે। અને એને જ્યારે આપણે વિશ્વાસી હોઈએ છીએ ત્યારે આપણા મનના વિચારોને પ્રભુ પોતે રિસ્પોન્સ આપે છે। કેમ કે એ કોણ છે? આપણા વિચારો, આપણી પ્રાર્થનાઓ, દરેક બાબતોને લઈ જનાર કોણ છે? દેવના દૂતો છે। એટલા જ માટે આપણે વાંચીશું પ્રેરિતોનું કૃત્ય 27મો અધ્યાય અને હું 23મી કલમથી વાંચું છું, કેમ કે જે દેવનો હું છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે આજ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે પાઉલ બીમા,
ત્યારે કૈસાની રૂબરૂ ઊભું રહેવું પડશે અને જો તારી સાથે સફર કરનારા સર્વને દેવે તારી ખાતર બચાવ્યા છે. આત્માઓના જગતમાં દૂતો કેવી રીતના કામ કરે છે એને લખવામાં આવ્યું છે. અહીંયા વાળી સ્પષ્ટ રીતના દાનિયલમાં આપણે વાંચ્યું કે જ્યારે તે મનમાં વિચાર કર્યો એટલામાં જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી, એટલે કે જે દૂતને દાનિયલને સાચવવાને માટે દેવ બાપે મોકલી આપ્યો હતો તેણે તરત જ દાનિયલને રિસ્પોન્સ આપ્યો, તરત જ દાનિયલને સારું સેવા કરી એની પ્રાર્થના લઈ જવા માટે. અને એની એ જ બાબત અહીંયા ગાડી આપણે એ જ સિદ્ધાંત આપણે પ્રીતનો કૃત્ય 27મો અધ્યાય અને 23મી કલમમાં વાંચી છે. જે દૂત પાઉલની સેવા કરવા માટે પાઉલને માટે મોકલી આપવામાં આવ્યો હતો તે દૂતે તેને રાત્રે કીધું કે તારે કૈસારની રૂબરૂ ઊભું રહેવું પડશે. તો અહીંયા આપણે શું કહી રહ્યા છે? અહીંયા એવું કહી રહ્યા છે, જ્યારે મનમાં વિશ્વાસીના મનના વિચારોની બાબત આપણે શીખી રહ્યા છીએ, જ્યારે આપણે મનની અંદર પ્રભુના વચનો વગર બીજી બાબતોનો વિચાર કરીએ છીએ તો તે શૈતાનના વિચારો છે, તે શૈતાનના દૂતો છે, જે શૈતાન આપણામાં ઘૂસી જઈને આપણો નાશ કરે છે. પરંતુ આપણા મનની અંદર જ્યારે આપણે પ્રભુને સારું આપણે ન્યાય જીવન જીવીએ છીએ, પવિત્ર આત્માથી ચાલીએ છીએ, તો જે દૂત આપણી સેવા કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે તે દૂત આપણને દોરે છે. આપણે ક્યાં કેવી રીતના ચાલવું જોઈએ તે આપણને શીખવાડે છે. એટલા માટે હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દ્રષ્ટાંત જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતની અંદર પણ આપણે એક વાંચીશું, લુકની સુવાર્તા 15મો અધ્યાય અને 16મી કલમ વાંચીશું, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે નવો જન્મ પામવા માટે પોતાના રાજ્યની અંદર આમંત્રણ આપવા માટે એક દ્રષ્ટાંત કહે છે. અને એ આ પ્રમાણે છે, લુકની સુવાર્તા 15મો અધ્યાય અને હું એની 17મી કલમ, ત્યાં ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. પણ ઉડાવ દીકરાએ જ્યારે તેનું મન ફેરવ્યું ત્યારની વાત લખવામાં આવી છે. ઉડાવ દીકરો જ્યારે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું, મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું ભૂખ્યો મરું છું. જ્યારે તેણે તેના મનમાં વિચાર કર્યો, એટલે કે સ્પષ્ટ રીતના આપણું મગજ, આપણું મન એ બેટલ ગ્રાઉન્ડ છે અને તેની અંદર આપણા વિચારો અને પ્રભુ આપણને બચાવવા માટે પ્રભુના વચનો અને અહીંયા ગાડી શૈતાન એના વિચારો એ બધું લાવીને આપણા મગજની અંદર એક મોટું યુદ્ધ થાય છે. અને આ યુદ્ધની અંદર જે કોઈ જીતી જાય છે તે તેના પક્ષનો બને છે. કહેવાનો મતલબ કે જ્યારે અહીંયા ઉડાવ દીકરાએ એના મનમાં જ્યારે સાવચેત થયો કે હો મારા બાપના રાજ્યની અંદર મારા બાપના ઘરમાં આટલો બધો વૈભવ છે ને અહીંયા ગાડી હું ભૂખ્યો મરું છું, એમ કહેતા મનની અંદરથી સૌ પહેલામાં પહેલા મનની અંદર વિચાર આવ્યા પછી, મન સુધર્યા પછી આપણે દેવના દીકરાઓ થવાને પ્રયત્ન કરીએ છીએ, એવો સિદ્ધાંત અહીંયા લખવામાં આવ્યો છે. તેથી કરીને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આપણે દ્રષ્ટાંત જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તેણે સ્પષ્ટ રીતના શીખવાડ્યું આપણને કે કેવી રીતના આપણે શૈતાનની સામા થવું જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસ સુધી ઉપવાસ કર્યો, ઉપવાસ કર્યા પછી તે ભૂખ્યો થયો અને ભૂખ્યો થવાના કારણે તેની પાસે શૈતાન આવ્યો.
પહેલા આપણે સૌથી પહેલા આપણે શીખ્યા હતા કે જે સમય જેની જરૂર છે જે અવસ્થામાં આપણે નબળા છીએ એ જ સમયની અવસ્થાનો લાભ લઈને હંમેશા શેતાન આપણી પાસે આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગાડી ભૂખ્યો થયો. બીજા શબ્દમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દ્રષ્ટાંત આપણે જોઈ રહ્યા છીએ તો ત્યાં ગાડી આપણી ચિંતાઓને મૂકીશું કે જે સમય ચિંતાઓ આપણા મગજની અંદર ઘૂસી જાય છે અને પ્રભુએ કેવી રીતના રિસ્પોન્સ આપ્યો એના દ્વારા આપણે શીખી શકીએ છીએ કે આવા શેતાનના મનના વિચારોને કેવી રીતના આપણે યુદ્ધ કરવું જોઈએ. હવે માર્થીની સુવાર્તા તેના ચોથા અધ્યાયની અંદર તમે જોશો કે ત્યાં ગાડી એની હું પહેલા બીજી કલમ વાંચું છું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, 40 દહાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી, ઈસુને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું, જો આજ તું દેવનો દીકરો હોય તો પથ્થરને કહે કે તે રોટલી થઈ જા. પણ તેણે ઉત્તર આપ્યો કે માણસ એકલી રોટલીથી નહીં, દેવના મોંમાંથી જે નીકળે છે તેનાથી માણસ જીવે છે. હવે તમે એક બાબત અહીંયા જોશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શેતાન આવ્યો અને એ શેતાનને નાશ કરવાને માટે એક જ મોટું વેપન છે, સામર્થ્યવાન આપણને શસ્ત્ર આપવામાં આવ્યું છે, એ દેવનું વચન આપવામાં આવ્યું છે. દેવનું વચન સનાતન સત્ય એટલા બધા પવિત્ર આત્માથી મહોર કરીને આપવામાં આવ્યું છે કે જ્યારે આપણે દેવનું વચન તેની સામે બોલીએ છીએ તો તે કદી ઊભો રહી શકતો નથી. એટલા માટે એફેસીઓના પત્ર 6 અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે કે દેવનું વચન લો આત્માની તલવાર, એટલે કે દેવનું વચન આત્માની તલવાર. દેવનું વચન આત્મા અને દેવનું વચન બે વસ્તુ લખવામાં આવી છે. દેવનું વચન એટલું બધું માઇટી છે કે જ્યારે એ વચન આપણે શેતાનને કહીએ છીએ શેતાન કદી ઊભો રહી શકતો નથી. અને આ બધું પરીક્ષણ પૂરું થયા પછી તમે 11મી કલમમાં વાંચો છો, ત્યારે શેતાન તેને મૂકીને જતો રહ્યો અને દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. આ આત્મિક સિદ્ધાંત લખવામાં આવ્યો છે. આત્મિક સિદ્ધાંતની અંદર શું કહેવા માંગે છે એને આપણે જોઈએ. જ્યારે આપણા મનોની અંદર ચિંતા થાય છે, કેમ કે પિત્તરની અંદર લખવામાં આવ્યું છે, તમારી સર્વ ચિંતા તેના પર નાખો. આપણે વિશ્વાસી હોવાના કારણે બીજા બધા મોટા પાપો કરતા ન હોય તો પણ એવું એક શેતાનનું દ્વાર છે જે આપણા મનોમાં ઘૂસી જાય છે અને એને લગતા પિત્તર કહે છે કે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તમારો વૈરી શેતાન તમારી આજુબાજુ ગાઢના સિંહની પેટે ભટકતો ફરે છે. હવે જ્યારે ચિંતાનો આત્મા, ભયનો આત્મા આપણી અંદર પેઠો, એ વિચારો જ્યારે આપણી અંદર આયા અને આપણે એ વિચારોમાં રહીએ છીએ તો કહેવાનો મતલબ કે શત્રુ, આપણો શત્રુ આપણા મનની અંદર પેઠો છે. હવે તેને ભગાડવા માટે, તેનો નાશ કરવા માટે દેવનું વચન છે. જ્યારે આપણે તેને દેવનું વચન કહીએ છીએ ત્યારે તે શેતાન જતો રહે છે. અને અહીંયા ગાડી પ્રભુનું વચન આપણને સ્પષ્ટ રીતના એવું શીખવાડે છે, આ પરીક્ષણ દરમિયાન જ્યારે શેતાન અને ઈસુ વાત કરી રહ્યા છે ત્યારે દૂત ઈસુની બાજુમાં છે. આત્મિક જગતનું રચના અહીંયા આપણે જોઈ રહ્યા છે. શેતાન અને ઈસુ બે વાતચીત કરી રહ્યા છે અને અહીંયા ગાડી પ્રભુનો દૂત પ્રભુની પાસે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ઊભો છે. પણ તમે પરીક્ષણોના સમયમાં એક પણ જગ્યામાં વાંચશો નહીં કે દૂતે આવીને તેની સેવા કરી, કારણ કે એ યુદ્ધ જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવાડવા માટે આવ્યો હતો કે પરીક્ષણ તમારા ઉપર, પરીક્ષણ કરનાર તમારી પાસે આવે એ પહેલા તમારી પાસે વચનની તલવાર હોવી જોઈએ.
એ આત્માની તલવાર તમારી પાસે હોવી જોઈએ. અને જ્યારે લખવામાં આવ્યું છે કે જ્યારે તે બધા પરીક્ષણો પર વિજય પામ્યો, ત્યારે દૂતોએ આવીને તેની સેવા કરી, કહેવાનો મતલબ આપણને શીખવાડવા માટે આવ્યો હતો. તો ક્યારે દૂતોની સેવા આપણને ખૂબ જ જરૂર છે, ક્યારે મળે છે? જ્યારે આપણે પરીક્ષણ ઉપર વિજય પામીએ છીએ ત્યારે. અસ્પષ્ટ આત્મિક જગતનો સિદ્ધાંત છે કે જો ચિંતાના વિચારોમાં ને વિચારોમાં આપણે ફર્યા કરીએ છીએ ત્યાં સુધી દેવનો દૂત આપણને કદી પણ આપણી સેવા કરતો નથી. એ આત્મિક જગતનો સિદ્ધાંત છે. પરંતુ એ પહેલા જો આપણે પ્રભુના વચનોથી ભરપૂર થયા છે અને પાઉલના શિક્ષણ પ્રમાણે, પિત્તરના શિક્ષણ પ્રમાણે તમારા મનોની કમરને કસો, ભયનો આત્મા નહીં પણ સાવધ બુદ્ધિનો આત્મા આપે છે, એ બધા દેવના પરાક્રમી આત્માઓથી જ્યારે આપણે ભરપૂર થઈને એ વિચારો આપણા મગજમાં લાવીએ છીએ અને આત્માની તલવાર વચન એટલે કે પવિત્ર આત્માથી પ્રગટ થયેલું વચન એને જ્યારે આપણે શૈતાનની સામે કહીએ છીએ ત્યારે શૈતાન દૂર નાસી જાય છે. પરંતુ એ વચન કદી પણ, વચન એકલું કદી પણ કામ કરતું નથી. એટલે હેબ્રીઓના પત્ર 4:3 તમે વાંચશો કે તેઓએ સાંભળેલી વાત તેઓને હિતકારક થઈ નહીં, કારણ કે જ્યારે તેઓએ સાંભળ્યું ત્યારે તેઓએ સાંભળેલી વાતમાં વિશ્વાસમાં એક થયા નહીં. ત્યાર પછી તમે યાકોબની અંદર સારી રીતના વાંચો છો, બે મનવાળું માણસ તેના સઘળા કાર્યોની અંદર અપૂર્ણ. બે મન એટલે શું? અહીંયા ગાડી તમે શૈતાનના વિચારોની અંદર પણ જાઓ છો, પ્રભુના વિચારોમાં પણ જાઓ છો, શૈતાનના વિચારોમાં પણ જાઓ, પ્રભુના વિચારોમાં પણ જાઓ છો. અને આ બે મનવાળા જે મગજો છે, મનો છે, પ્રભુનું વચન કહે છે તેઓને દેવ તરફથી કશું મળશે તેવું તેઓએ આશા રાખવી નહીં. કહેવાનો મતલબ અહીંયા ગાડી એટલો જ છે આજના પ્રભુના વચનોથી કે આપણે આપણા મનોની કાળજી રાખીએ અને એ વચન એવું આપણે લેવાનું છે કે જેને એ વચનને શરીર હોય. કેવી રીતના વચનને શરીર હોય? હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણે જોઈએ તો એવી રીત આત્માની તલવાર એટલે શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર વચન એકલું ન હતું, પરંતુ એ વચનનું શરીર બનેલું હતું, એ શબ્દનું દેહ બનેલો હતો. શબ્દ સદૈ થઈને આપણામાં વસ્યો એમ કહેતા એ શબ્દને એક શરીર આપવામાં આવ્યું હતું અને એ આત્મિક શરીર તેનું બનેલું હતું. એ આત્મિક શરીર, વચનોનું શરીર જે બન્યું હતું, તેના દ્વારા તેણે શૈતાનને કીધું અને શૈતાન નાસી ગયો. કહેવાનો મતલબ કે તમારા જીવનોમાં ટોટલ દેવનું વચન પ્રમાણે તમે ચાલેલા હોવા જોઈએ. બીજા શબ્દમાં કહીએ તો દેવના વચનોથી આપણે જીવ હોવા જોઈએ, દેવનું વચન પરાક્રમથી આપણી અંદર હોવું જોઈએ. એ સારું કે જ્યારે આપણો આત્મા અને દેવનો આત્મા એક થાય છે ત્યારે એક શરીર બને છે. એ શરીર દ્વારા બોલાયેલું વચન એ હંમેશા શૈતાનનો નાશ કરે છે, શૈતાનને કદી ઊભું રહેવા દેતો નથી. એટલા માટે પ્રભુનું વચન આજે આપણને સ્પષ્ટ રીતના કહ્યું કે તમારે એ મનને ખૂબ જ સાવચેત રાખવાની જરૂર છે. એ વિચારો, જે ચિંતાના વિચારો, જે કંઈ તમારા મનોની અંદર પ્રવેશ કરે છે, કોણ પ્રવેશ કરે છે તેને તમારે ખાસ અને ખાસ તમારે ધ્યાનમાં અને સાવચેત રહેવાની જરૂર છે. પ્રભુએ આજે આપણે દેવના વચનોથી સ્પષ્ટ શીખવાડ્યું કે આપણે આપણા મનના વિચારોમાં સાવચેત રહીને શૈતાનની સામે યુદ્ધ કરીને મનમાંથી શૈતાનને ભગાડીએ. કેમ કે એ મનના માંથી શૈતાન પેસે છે અને પછી આપણા આત્મિક જીવનનો નાશ કરી નાખે છે. આવજો, આપણે ફરીથી મળીશું. પ્રભુ તમને બહુ આશીષ આપે. આમેન.